બેટા તું આવે હા જય શ્રી કૃષ્ણ અહીંયા બેસ અહીંયા બેસ અહીંયા છે ને તડકો આવે છે ઉપર બે નરિયા તૂટી ગયા છે ને તો નહીં ને વાદરો આખું પાછું થાય તો તને હું ક્યાં મહેમાન છું મારે તો બાપનું ઘર ગમે ને બેસી જાઉં એ વાત હાસી માર બા ક્યાં એ તારી માં ક્યાં ગઈ તો મને ખબર ન હોય એની રીતે ક્યાં ગઈ છે બજારમાં વહુ ક્યાં ગઈ છે વહુ હમણાં હતા પણ ક્યાં ગયા કઈ ખબર નહીં થેલી લઈને ગયા છે અને જઈલો ઈ મને બટા કોઈ ની ખબર ન હોય લશ્કર ક્યાં લડે છે ઈ મને કાંઈ ખબર નથી હારો જઈલો પડી ગયો એટલે ઈ તમને હવે ન પૂછે મારી બા તો પહેલેથી તમને પૂછે નહીં અને હું માં તો એવું કઈ દીવેલે જ નથી તમને પૂછતી હશે પણ ઓલો ભોફીડો ક્યાં છે જાડિયો એ કાલ હાજ નો આવ્યો નથી કેતો હતો કે હું ફિલ્મ જોવા જાઉં છું મારા આગળ થી 3-4 રૂપિયા લઈને ગયો છે ક્યાંક ભાઈબંધ દોસ્તાર ને ત્યાં રોકાઈ ગયો છે બાપુજી એક વાત કહું હું હતી ત્યાં સુધી ના ઘર માં કઈ વાંધો નતો હું ગઈ પછી બધું રેડ ભફેડ થઈ ગયું કોઈ કોઈ નું કોઈ રિયો જ નથી તમે કોઈને કઈ કેતા નથી આ પૈસા ગઈસા ઉધર બધાય હવે હવની રીતે રખડે જો બટા મારે કોઈને કઈ કેવું નથી ભલે બધાય હો હો ની રીતે મજા મજા કરે હાલો હું જાવ મારે મોડું થઈ જ કરિયાણું બંધાઈ ગયું છે પણ બટા હાજ સુધી રોકાઈને ગઈ તો સારું હતું ના મારે રોકાવા એમ નથી વો એમાં એવું છે કે છોકરો કેરી ની પેટી લઈ આવ્યો છે ને તો રહ ખાઈ ને જાતો સારું મારે રો ખાવા રોકાવું નથી બાપા ન્યા મારે ગઈઢા દુખી થાય છે જો હું તને કહેતો તો ને તડકો આવ્યો જો તડકો આવી ગયો ને મારા થી તડકો સહન નું થાય બટા જો મારે આમ સેટું સેટું થવું પડે ક્યારેક પણ ખાટલો આમનો રખાય બાપુજી ના હું આમ આમ બેહી લઉં થોડીક વાર વારે તડકો વયો જાય એટલે બસ આવતો રહું તો હું જાઉં છું પણ હા પણ જમાઈ ને કેમ છે હવે જમાઈ ને તો સારું એને કઈ વાંધો નથી પગ માં થોડોક વાંધો રહી ગયો છે હજી આંગરી આમ રહેશે પણ એમાં જમાઈ નો થોડોક વાંક હતો આ તમને તને કીધું નહી એને ખોટી ગાડી તે લઈ દીધી ઓણા લઈ દીધું ને ખોટું કર્યું એને નથી આગતા આવડતી ગામ માં જરાય તમને કેમ ખબર પડી એ હમણાં એક સોરે થી આવતો હતો ને તો મને કે બાપુજી બે જાવ જો તડકો એવું પાછો ઉભી રે હવે છે ને અહીં આવતો રહું આ તડકો લોહી પીએ મારું તે હું હોન્ડા માં બેસી ગયો ને તો રોડ વસે આગતો હતો જમાઈ ગાડી તે મેં કીધું બટા રોડ વસે ન હકાય તો કે સામે વાળા તો દેખતા હોય ને હા એ સાચી વાત છે એમ નો આલે બટા રોંગ સાઈડ ને હવરી સાઈડ એવું હોય એમાં તમે જ રોંગ સાઈડ મને ભટકાવી દીધી છે આ તો હું કઈ બોલી નહી અને કીધું જેવું છે આપણા ભાગ માં સેવું જડી ગયું બાકી બાપુજી ન્યા કઈ હારાવટ છે નહી ના ના હારો છે જમાય ઈ હારો છે પણ ઘર માં મારો દેર ને દેરાણી હારા નથી બધાય બથો બેઠા આવે છે જો ઓલા બાજુ વાળો મગન રહ્યો એના ત્રણ જમાઈ છે તે ત્રણ ને દારૂડિયા છે ને તો આપણે તો ઈ કઈ છે નઈ ને હું તો રોજ મોટો હું બો આ લકે લક ચડી ગયા ને ઓ બાપુજી પણ ઈ માઈલું નથી એનામાં જાકે નથી પીએ તો ન મેળાવે હાલ હાલ જમાઈ ને લેતી આવજે જમાઈ ને બીજી વાર આવતે રે તેડતી આવજે એમ કહું હા 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 કેમ પાછું ગાડી ને બેહવું છે જમાઈ એ ગાડી લીધી છે તો કઈ કઈ હું પૂજી આવા ના વાર્યા થોડી બહુ ડાયબર સારી સોરે આટો મારી આવું આ પગરખાને પાલિશ કરવું છે છોકરાઓને કેટલાય દીથિયા કીધું પણ નથી લઈ જતા લાગે છે પગમાં સારા પડે છે ક્યાં ગઈ તી ઈ તમારે પૂછવાનું નથી થાતું હો પણ વીજો આવી તી હમણાં વીજો આવી તી તો રોકાડી નઈ મારી દીકરી શું રોકાય ઘરમાં કોઈ હોય છે એક હારા ઉંદેડો નથી નકર બે સાર બિલાડે રે ઘરમાં પણ હું તો ગઈ ગયો ઓલી કરવી કાકી નિયા ઈ જાત્રાની બસ કાઢે છે ને કે મેં જો આ બે નું નામ લખાઈ આવું મારું ન લખાવતી મને છે ને બસ માં ઓલી તકલીફ છે ને પેશાબ ની એટલે હાલતા બસ ઉભી રાખવી પડે એટલે મારું નામ ન લખાય ઈ તો બિચારા ઉભી રાખે છે એમાં ક્યાં ન્યા ના પાડે તમારે જેવા ઘણા હોય છે ન્યા દોસ્યુ મારી ઠેકડી કરે છે મારે ન સાંભળો આવશો ક્યાં મારી વાત તો પૂરી સાંભળો શું એના પૈસા ભરવાના છે સાંજે મારે એ 11000 લાવો ને આરે બીજા 5000 એ લેતા આવજો 11000 જાત્રા ના અને 5 બીજા છે ને ઈ વાપરવાના યા જાઈ તો મારે કઈ લેવું હોય પછી કઈ દયા ધરમ કરવી હોય તો કઈ કોપાઈ થી મગાઈશે અને પૈસા વગર કઈ જમાઈશે લેતા આવજો પૈસા હારો વાંધો ને લઈ આવ હા હું તો જાત્રા જવાની હું તો જાત્રા જવાની એને કેવી સરસ મજાની હાડીઓ લેવાય ગઈ અને તૈણે તૈણ કલર મને ગમે એવા જો બાકી
ઓહો એવી રૂડી લાગી પહેરીએ તો અને ક્યાંથી આવી સાડી આ આપણી કેરીમાં વેચવા વાળો આવ્યો તો અસલ કલર છે હો તે મારા હારું ન લઈ આવે મન ન બોલાવાય એ પાછો આવવાનો છે બા બે દી પછી પણ મારે પણ જાત્રા જવાનું છે તે મારે સાડી નહીં જોઈ જાત્રા માં ત્રણ ચાર પહેરવા હારું એ બે દી પછી આવે હજી તમારો વાર છે ને ઈ આવશે એટલે હું લઈ આવી ના તું ન લેતી મને બોલાવજે મને મારા જ પસંદ કરેલા કપડાં ગમે બીજા કોઈના પસંદ કરેલા મન ન ગમે આ સાડી કેટલા ની આવી આ 800 ની ખોટી માં ઠાકુર નો કરે હો હા બાઓ ઈ તમારી વાત હાચી બાપુજી ખાલી પૂછે ખરા પાછી આમ તે ખોટી માથા કૂટ ન કરે નારે ના કોઈ ભી માથા કૂટ કરી તારી યારે મારી યારે હે આ તઈ શું હવે હાલ 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 દરા હાલ હાડી ઉત લઈ લે એ હું લેતી આવું જાવ તમે હાલ હાલ ઘર દો હમણા રોટલા હા હા હાલ હાલ મારી હાડી કા ભાઈ એમ લે કા ભાઈ હરું બેન ગામ માં તું એ હા દુકાને મોબાઈલ લેવા આવ્યા તા નવો જો કેમ છે ફોન કેમ છે હારો છે પણ તારે તો હમણાં જ ફોન લીધો તો ને પણ એ ક્યાં હાલતો તો બરાબર નતો હાલતો સોતતો તો એમાં ફોટા નતા હારા આવતા અમારા તે ઈ દઈ દીધો કેટલામાં ઈ 1000 રૂપિયા દીધો ના 22000 માં લીધો હારો તે પૈસા કેત કાઢ્યા લે મારો પગાર નો હતો એટલો એ પગાર તો ઘરે ન જ દેતો ઘરે શું જરૂર હોય એટલી પૈસાની તાર ઘરવારી એને જરૂર એટલે દો બાકી ના આમાં હું વાપરું બીજા ઠીક એટલે ઘર ખર્ચો બાપુજી કર્યા કરે હા ઈ કરે બીજું હું એમાં ઠીક હા તારે કઈ કામે સહેલો કે નહીં હવે ચડી ગયો કામે કેટલો પગાર હે 12000 છે લગભગ તું દેસ ઘરે ભેગા કરસ ના હું ભેગા કરું મારે હોંડા લેવું એટલે ઈ હારું હો અજો હોંડા નું કીધું ને બેન અજે આ ગામ તમારા ગામ માં છે ને મારે હોંડા જોવા જવાનું છે અને હાટું હવે અમે પછી આવશું અત્યારે જાય છે અંદાજે હોંડા લઈને જ આવશું અમે હારું 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 હા જાઓ બધાય હવે હવની રીતે ધોળે કોઈ કોઈને પૂછે નહીં કોઈ કોઈને કહે નહીં મન ફાવે એમ કરે ભલે ધોળતા હટાણે ધોળવા દો પણ જે દી ખરો સમય આવશે ને તો કઈ કેડીએ થી હાલવું ની ખબર નથી પડવાની પણ જે દી તે દી મારે મીટિંગ તો કરવી જ જોઈએ ઘરમાં આમ ન હાલે મીટિંગ તો કરવી જ જોઈએ રામ 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 મારા દીકરા 24000 રૂપિયા ફોન માં નો નાખી દેવાય 26000 નું હોનું લીધું હોય તો દહે વરહે કામ આવે તમારે શું છે આ છોકરાએ 26000 નો ફોન લીધો કે ભલે ન લીધો ઈ કમાય છે તો લે એમાં હું થઈ ગયું રો મારા રવિડાન કઈ કટકટ કરવાન નથી ને કઈ કહેવાન નથી હો ઈ કમાય તો ઈ વાપરે વાપર તું તારે બેટા કઈ વાંધો નહીં બા હજી તમે હોંડા હોતા લેવાને મારી હા તું તાર લઈ લેવાનું કમાય છે ને એટલે તારે વાપરવાના પૈસા બસ એ હા એ બધે જેમ કરો ને એમ કરજો એ બાપુજી હું તમને શું કહું છું હું બેટા તમારી કોઈ કઈ વાત માનતા નથી જેમ ઠીક લાગે એમ કરે છે પણ તમે ભૂખમ ખોટી આવી લપ કરો છો આ બધે જેમ કરે એમ કરવા દો ને બાપા એ વાત હાજી એ તમે બધા જઈ પડો પાટમાં મને હોવા દો હા હાલો હું આવું છું બાજુ માલ જમ જમ ના ને જતી આવું જરા હાય બેટા જય શ્રી કૃષ્ણ બાપુજી જય શ્રી કૃષ્ણ ક્યાં ગયા બધા ઘર માં હશે મજા મારી બગડતી જાય છે
પાછા કે આવી બેટા દીકરીઓને ધામ જ કરવાનું આય કે ધક્કો મારો ત્યાં જાઉં ત્યાંથી ધક્કા મારો ત્યાં આવવાનું કેમ બેટા કેમ આડું આડું બોલસ કોઈ કઈ કીધું તને તમને નઈ ખબર હોય શરીર શીખડું કરાવ્યું છે પણ સોખી વાત કર તો ખબર પડે ને માર દીકરી મારા હારાએ મને ઠબકો દેવા મોકલી છે કેનો હું હેનો તમે બધા જાણો છો પાછા મને પૂછો હેનો મારા હારાએ હગાઈ કરાવી છે નાની હા તો પછી રીત રખાય આ ચાર ચાર વર્ષ ત્યાં હગાઈ થઈ અને કેટલી વાર તો હમાસર મોકલાક લગન સમજી જાવ ગયા એક વાર કા તમને વાંધો હું છે લગન કરવામાં આવે પણ બેટા વિવાહ તો કરવા છે પણ મૂડી નથી ના મૂડી હે ને નથી આ ખેતી ની ઉપજો આવે ક્યાં જાય છે આ કમાઈ ક્યાં જાય આ જાડીઓ કમાઈ ક્યાં જાય હું બધા રૂપિયા ખાઉં છું રાંધીન પૈસા નથી પણ બટા ખેતી ની આવક માં એવું બધું કાઈ છે નહીં થોડા ઘણા રૂપિયા આવે તા ડોહી વાપરે અને ઘર હાલે અને આ છોકરો કારખાના માં જાય તી બે માણા વાપરે અને આ કમાઈ ઈ વાપરે મજા કરે બટા પૈસા નથી ઘર માં બધા મજા કરો હવે આ ઘરે મને લાગે તોરણ નહીં બંધે હવે આ હગાઈ તૂટશે અને આખી જિંદગી હું ભૂંડી લાગી કાલ હવે મને આંગળી સિંચે ફલાણા ના માયતરિયા માં હગાઈ કરાવી તી તૂટી તૂટે જ ને જઈ આવતી તે પૂછતી ક્યાં ગયા છે ફલાણે ગયા ઓલો ક્યાં ગયો ફલાણે ગયો આ વાંદરા ને ગાડી લેવી આને નવા નવા મોબાઈલ લેવા બાયડી નવી લઈ આવજે ક્યાંક થી જૂની થઈ જાય એટલે માણાના પેટના કા માણાના પેટના અટળ સુધી નું આતી એક એક રૂપિયાનો હિસાબ રાખતી ક્યાં હિસાબ મન પડે ભાઈપરા મને ખબર જ હતી કે અટાણે ભલે ગમે ને સૂટા ધોડે પણ જેથી હાલીને જવું છે તેથી કેડી નહીં જલે આજ તમારા સીંડા મીંડા બુરાવા આમ ન હોય બાપુજી આમ ન હોય હશે બેટા હું હશે બેટા માં તારા ધોરામાં ધોડી પડી છે તને નથી ભાન આ ડોહો બિસારો કોઈને કઈ કઈ નતો હક્તન મન ફાવે એમ બધાય વ્યવહાર કર્યા બા ઘરનો કોઈ સમજુ માણા હોય તો કોઈ મોભી હોય એના એક અથુ વ્યવહાર હાલે ને એને કહેવાય વ્યવહાર બાકી તમારી જેમ પોતપોતાની રીતે વ્યવહાર કરો ને બધાય ઘરના સભ્ય હોય એટલા વ્યવહાર મને ને કરવા તેની સમજી લેવાનું કે હવે ઈ ઘરનો વ્યવહાર બગડ્યો હેલો ફ્રેન્ડ હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદોડી તમારી સમક્ષ એક કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો શેર કરો વન મીડિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હું મીના શર્મા આપની સમક્ષ અમે એક સામાજિક વિડીયો લઈને આવ્યા છીએ જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો નમસ્કાર દર્શક મિત્રો હું છું કાજલ દાવડા જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો હેલો મિત્રો હું છું જયેશ પટેલ જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા જો તમને અમારો વિડિયો ગમે તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આ ઘરમાં બધા ઉડા ભેગા થયા